પ્રગતિશીલ વિકાસનો પર્યાય એટલે ગૌરવશાળી ગુજરાત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારતીય રેલવે દ્વારા રાજ્યમાં કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બરદ હસ્તે થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અંદાજિત રૂપિયા 2,185 કરોડના ખર્ચે NHAI દ્વારા સાકારિત ધ્રોલ ભાદરા પાટિયા જૂનાગઢ બાયપાસ, દ્વારકા ખંભાડિયા દેવરિયા અને માધવપુરથી પોરબંદર સુધીના રોડને ચાર માર્ગીય કરવાના કામનું થઈ રહ્યું છે લોકાર્પણ. તેમજ NHAI દ્વારા રૂપિયા 626 કરોડના ખર્ચે નિર્માણ થનાર જામનગર જિલ્લાના ગ્રીન ફિલ્ડ ધ્રોલ બાયપાસ સાથે સાથે મોરબી જિલ્લાના આમરણ સુધીના ખુડતા સેક્શનને ચાર માર્ગીય કરવાના કામનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. સાથે જ ભારતીય રેલવેનું આશરે રૂપિયા 1,094 કરોડના ખર્ચે ભુજ નલિયા ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇનનું લોકાર્પણ. વૈવિધ્યસભર પર્યટનનો અખૂટ ખજાનો એટલે ગુજરાત. આ ખજાનાની સોનેરી પાંખ એટલે મોકર સાગર, જે ગુજરાતના કોસ્ટલ હાઇવેથી જોડાયેલ પોરબંદર નજીક અને સૌરાષ્ટ્રના દ્વારકા, માધવપુર અને સોમનાથ વચ્ચેનું સુવર્ણ સ્થાન ધરાવે છે. 100 કરતાં પણ વધુ પક્ષી પ્રજાતિઓના કુદરતી રહેઠાણ અને ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડ્યા વગર પર્યટન વિભાગ ગુજરાત સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 200 કરોડના ખર્ચે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. મોકર સાગર પ્રકૃતિ અને પર્યટનનો સેતુ. જળ સંચયનો સંકલ્પ. જળ એ જ જીવનના સંકલ્પને સાકાર કરવા 23 વર્ષ પહેલા પ્રારંભ થયેલી યાત્રાને આગળ વધારતા ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી દુધાળા પાસે 70 લાખ ઘનફૂટમાં બન્યું છે ભારત માતા સરોવર. તેમજ કુલ 30 જેટલા ચેકડેમોના નિર્માણ સાથે ગાગડિયો નદીનું પણ કરવામાં આવ્યું છે નવસર્જન. સાથે જ પૂર્ણ થયેલો નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ બન્યો છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના લાખો લોકો માટે જળથી જીવનની નવી જીવાદોરી. તેમજ ઉનાળામાં પીવાના પાણીની તંગીને ભૂતકાળ બનાવશે પસવી ઝોન સુધારણા યોજના, જે સાકાર કરશે માનનીય વડાપ્રધાન શ્રી પ્રેરિત સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર. જનભાગીદારીથી જનસંચય અભિયાન હવે રાષ્ટ્રવ્યાપી બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટિલના માર્ગદર્શન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું છે. આ અભિયાનમાં અમરેલી જિલ્લો પણ જોડાઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, CSR ફંડ અને લોકભાગીદારીથી જ્યાં જ્યાં પણ પાણી એકત્રિત થાય છે ત્યાં પાણીને જમીનમાં ઉતારવા માટે પેટ રિચાર્જ, બોર રિચાર્જ, કુવા રિચાર્જ, ચેકડેમ, તળાવ વગેરે જેવા 3,000થી વધુ કામો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેના કારણે વિપુલ પ્રમાણમાં પાણી જમીનમાં ઉતારવાથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે અને બિન ઉપજાઉ અને સૂકી જમીન પુનઃ જીવિત થશે, જે સાકાર કરશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ.